એક વાત, કદાચ નવ રંગો મોડવો ફોડાના છે હોય, દેવું ડાયરું બેઠું હોય. રાજુભાઈ અને જોગાજી ના લાડવા ઉડતા હોય, અને 5 મણ કે 50 મણ ફૂલ નો મોડવો હોય ફોડાય. એટલે અને માતા રાજુભાઈ ખવડાઈ પીવડાઈ અને ભુવા પચાસ કે 10 ભુવા ધોણ્યા હોય, અને ભુવા ભુવા 1100 રૂપિયા ની શાલ હોય, અને કવરો 5-6 રૂપિયા હોય, પિસ્ટોલ ના પાકીટ તૂટતો હોય ઓ રાજુભાઈ, અને મજા મોજ મારતા હોય, એકો ને એક ભુવા ભેગા કર્યા હોય, ને હો ભુવા હારું હારું કરી જતા રહ્યા હોય, અને છેલ્લો ભુવા અને બગાડી આપડે બગાડીએ, માતા ને બગાડીએ કોણ ભોણા, આપડે બગાડીએ ભોણા બગાડ, માતા બગડતી નહી, માતા તો હો કોઈ ની જબરી સે દરબારો, પણ ભુવા ભગત વસ્તી ને કદાચ વિશ્વાસ નથી, એટલે કોઈક ભૂવો તૂટતો હોય ધણિયા પહોંચ્યું, અને કદાચ દરબારો પેલા ફુવાડ કાંઠે આવીને માતા બોલી પણ નહીં પહોંચ્યું, તો પેલા પેલા લાડવા ખવડે શું થાય, મોડો નાચેલો શું થાય. એટલે આજે સતી છે અને દેવતા નો લારો છે, એને ખવડાવી ના પૂછીએ અને ખવડાવ્યા પછી ના પૂછીએ. એટલે કવિ કલાકારો કીધું છે કે કારા માથા નો માનવી શું કરે, અને કારા માથા ના માનવી ની 32 દાંત અને 1 જીભ. એટલે રાજુભાઈ 32 દાંત ના જીભ ને વાદે વધ્યો ભણા, અને ગામ લોકો બત્રી દોત જેવું બોલા, તું અમારી વચ્ચે જબરી કુદાસ, તાર બત્રી દોત જેવું બોલા. એટલે પેલી જીભ ને કેમ બતરી વાત કે તું અમારી વચ્ચે જબરી કુદા ને, પણ અમારો તાલા વાદે કે, અને જો અમારા તાલા આવી જાય અને જો કદાચ કચરી ના મળે છે ને, તો અમે 32 દાંત નતા કે. એટલે પેલી જીભડીએ ખખડી દોત કાઢ્યા કે ભૂડા હું તમારી વચ્ચે બેહી છું, તમારાથી મારો વાર વાગો નહીં થાય, તમારથી મારો વાર વાગો નહીં થાય કે, અને હું ધારી બેહું તો તમને બત્રીને એ કોઈ મારી જોડે નહીં રેવા દેવ રેવો.
અને મારા વાલા ઘરાશિયા ઓલાડી આલ્યા અને મારા મોરીના ફરમારો. આ તો સમજાજો દાખલો છે. એટલે પેલી જીભ બોલી, કહેલે આ ભૂડા તમે શેની ઠેળ કરો અને શેનું અભિમાન કરો? ઉધારી બેહું તો તમને લાડવા ખવડાવું અને ઉધારી બેહું તો તમને યતર મેઠું ફરાવું. હું વચ્ચે બેઠી બેઠી ધારું એ કરું ક્યાં? તકે તું શું કરું તારી? તકે જોઈ લેજો એક દાડો, મારી વખત આવવા દો. અને જો કદાચ અંદર બેઠું ના ભરાવું ના તો બત્રી ની વચ્ચે બેઠી ના બેઠી થવું. પેલી નો વિચાર થયો કે આજે તમારો મોકો મળ્યો હશે. એટલે જીભ બોલી, એટલે બતરીઓ વિચાર કરો કે આજ વખત આવી તમે કહેતા હતા ને કે હું લાડવા ખવડાવું, હું અંદર બેઠું ભરાવું, અને જો આજે અંદર બેઠું ના ભરાવું ના તો બત્રી વચ્ચે બેઠી ના બેઠી તો વગાડ વગાડ બાવળિયા. પીઠે જતી રહી. એક પાલા પીધો, બે પાલા પીધા, ત્રણ પાલા ટાઈટ થઈ ગયો. પેલી પિયાલી કરિયર મોર જેવી રાજુભાઈ, બીજી પિયાલી પોપટ જેવી. પેલી પિયાલી પીવો દેશી ઇંગ્લિશ એટલે કનૈયા મોર જેવી, બીજી પિયાલી પેલો પોંચરાના પોપટ જેવી. જેવું કઈ ખોય પેટમાં બધું કહી દેવું પડે. અને ત્રીજી પિયાલી પીવો એટલે ધોપાક ધોકા પાક વાળી થાય. બાપા ત્રણ પિયાલી પીના દેવડાય રે આઈને બેહી રહ્યો. એટલે વારા ફરતી ધૂણવાનું ચાલુ થયું. એટલે મારી જેવા જાગરિયા છે દેવડાય રે કે કોઈ ભૂવા હોય આવી જાઓ, કોઈ ભૂવા હોય આવી જાઓ,
પેલો તો ભૂવો નતો, એને કશું આવતું નતું. કોઠીઓ ફડાકે ચાલુ ના થાય, ઊંચી કરી મન માતા એટલે પંચ વાળા બોલ્યા, ભાઈ માતા આવતી ના પડાય નહી કે આઈ જા ભાઈ. બેસી ફૂલ નાર કરી કંકુ નો ચોલો કર્યો અને બત્રી દોતે વચ્ચે બેહી રેલી જીબડી એ વિચાર કર્યો. અલ્યા બહુ દાડા મેં લાડવાના હવાદ લીધા સ. અલ્યા ભયો હું તમારી એકની એક બોન, તમારા બત્રી ભાઈ ગયા પણ બહુ દા તમારી મશ્કરી કરી ગયા અને તમે બહુ દાડા મન કીધું કે તાલા બધા ચડી કડી ખાઈ શકે અને પાછા તમે એમ કહેતા હતા કે બે અણી વાળા છીએ, ચાર ચપટી વાળા છીએ, બે કાકર વાળા છીએ. હું તમારી એકની એક બોન ને તમે ચેટલો દગો કર્યો કે પણ આજ હું દગો કરું તો કે ચેવો. અલ્યા બહુ દાડા ચાઈ ચાઈ ના લાડવા ચાઈ ચાઈ ને મારા મોને આયા મેં હવાદ લીધો હશે. તમે ચાઈ ચાઈ ને મને આપો ને, તમને કઈ હવાદ ના મળે, મને જ હવાદ મળે કે બાજરી નો રોટલા નો હવાદ હું લેવ, બંટી બાવટા નો રોટલો એનો હવાદ હું લેવ, દૂધ નો હવાદ હું લેવ, ઝી નો હવાદ હું લેવ. તમારે તો ખાલી કોમત કર્યા કરું આખું પાછું કે તમારી જીગર નહી, પણ જોઈ લેજો આજ તમારી બોન શું કરે કે આવો બેહી જો તમારો હણી જો કે અને હમણાં આવશે અને હું બોલીશ અને ધોકા ભાગ ના પાડું ના તો જગત માં બત્રી ની બોન નથી વગાડ. આવી તમારી વાચન માતા બેઠી હોય અને ગોમ ને પાદરે બેઠી હોય, આજ તો ગોમ લોકો ને ખરાબ જ રહું બોલો, પણ કીધા જેવું નહીં તો આઈ તમને કહી દેવું દરબારો. ધણી કે જોયું મન કે ન જોયું, જેને માતા ની પડી છે એવા આ લોકો જેને લાડવાની પડી એ ગોફણિયા કરી વાથી નહીં જાશ. અમુક ને નાસ્તા ની પડી હતી ચા ની પડી નાસ્તો ચા થઈ જઈ એટલે એ જતા રહ્યા છે. અને જેને પડી એ અહીં જોઈ જશે ટકર ટકર, પણ મારી મોને એનું ભલું કરી જે ના મોને એનું ભલું કરી જે પેલું. અને જો તું બેઠી હોય અને તું આ બમરો ની ગોમ માં કરા આસન વાળી હોય, બેઠેલા નું ભલું ચેડે કરજે, પણ જે હોય છે એનું ભલું પેલું કરજે, લઈ હોય ને આજે પેલું ભાગશે. અને એના સપના થઈ ને તો એ પેલા આવશે. આ તો આવા અમારો ને આવવાનો જ વગાડ વગાડ બોલો. આ મારું બમરો ની ગોમ આયા
મૂચો, ધરતી નું મંડાણ બાંધ્યું, આપનું ઠીઠી બાંધ્યું, 9 લાખ તારા 14 શરીર ની શાખ મૂચી. એટલે ભગવાને શક્તિ એક વિચાર કર્યો, બે વાદે વધ્યા, પેલા 32 જીભની પેટ, પછી તમને કહી દઈશું, ચિંતા ના કરશો, કઉ ચડે. એટલે શક્તિ બોલી, તારા જેટલા, તો ભગવાન બોલો તારા જેટલા, તો કે આપણે વેચી લઈએ. કે માતાએ માતાના વેચી લીધા, ભગવાને ભગવાનના વેચી લીધા. એટલે ભગવાનના માતા બોલ્યા કે તારા શું કરશે? સતી બોલી કે તો તારા શું કરશે? એટલે ભગવાન તારા શું કરશે? મારા જે કરશે એ બધું તો મારા ખોવારે, કે સારું કરશે, નરતું કરશે તો મારા ખોવારે. પણ તારા ભગત તું ધન નાખજે, એવા આડું ના કરે. કે એટલે વડી જોગાણ બોલી બોલી એટલે શક્તિ ના ભગવાન વિચાર કરી બાંધ દીધી. નાગા મોદી કોના મોદી ચોટલે મોદી કરે મોદી હાથે મોદી પગે મોદી કેડે મોદી અંગૂઠે મોદી મારા નાત્યો મારી પંચો વળી જોગાણ સતી ખગડી નો હાત કાઢ્યા. જેટલી મોંધી એટલી મોંધ ને ફૂડા ગયા, પણ તો હું છૂટી છૂટી તકે ચમ નહી કે તકામણો મોતો કરો મોંધી ને એનું ઉભી રાજી અવરી હવરી કલા માત મારી મકેશ છોડી જાય. જેટલી મોંધી ના કુજ કરી દીએ તૂટી તૂટી ને નેચે પડ્યું નેચે પડ્યું એટલે આમ જોયું તકે ના પકવા દે, તકે મારા મારી ભણે છે, તારા તારી ભણે છે. પણ વો ભૂડા ભગવાન તારા ભગતો શું કરે એ મને ખબર છે. 12 વાજા સુધી તારું ભગવાન ભજન કીર્તન કરીશે. એટલે મારા દરબારો એક કડી છે, ભણા એ કડીની મેં કડી કહાની છે. એટલે વળી શક્તિ જોગણ બોલી કે ભોળિયાનાથ માધેવ અને તારા ભગતો શિવના શક્તિ જમવા બેઠો અડાડે આલમ જનજનાવર ચીડી મકોડી ખવડાવી 12 વાજ્યા. એટલે ભગવાન ને શક્તિ જમવા બેઠો, એટલે ભગવાન પેલા જમવા બેઠા હોનારી થારે અને આમ કોરિયો ફરે. એટલે હુકમણી બૂમ પડી કે મેર ગોચારા ચમન પડી વેલી ખાય કે. એટલે આમ જોયો કે ગગડની મારીએ ભગવાન સલામ કરી માફી કે માફી ફરતી નહીં ખવું, તો કે ના નહીં ખવું એનું અથાણી છી, તો કે જો કોલ આલો. એટલે ભગવાને કોલ આલ્યો, તો કે જો તું કહું એ ના કરું તો ભગવાન બાવ જુગારી દો. કે તે દાડા પેલું રહી જયેલું દેવું બોલ્યું 12 કલાક ના 12 ઘડી ભગવાન તારી ઉપર હું સડી રહ્યો. ચાલુ કરી ડોલવાનું અને 3 ગ્લાસ મારેલી
અને આવ્યો બાપા દેવ. એટલે પંચ વાળાએ પૂછ્યું, કોણ છું? કે હું જે છું એ પણ સાંભળી લ્યો, આ ચોખાજીના લાડવાના માતા બિહાળી અને મારી આગળ હો ફુવા ધોળી ગયા, પણ હું અસલ આવી ગયા. ઓ પંચ વાળા, ઓ દેવ ડાયરું સાંભળી લ્યો ના, આ માતા નો નવચંડી ઓમ કર્યો એ મને મંજૂર નથી, આ હો ભુવા દુનિયા એમને એ કોઈ માતા આવી નથી, આ લાડવા ખવડાયા એ લાડવા ઉડી જયા, આ ફૂલા ચડાયા એ આવડી માતા ને મંજૂર નથી. એટલે પંચ વાળાએ પૂછ્યું કે મારી જેમ મંજૂર નહીં, ફૂલો વાડી મતો કે વાડી ફૂલો તો ને તો પેલો ભમરે હું જો કે આઠા ફૂલા તો માતા ચડાય એમ ખોટું. એટલે આ બામણ લાડવા બનાયા કે એ કરી કે મોરસ ની ચટણી કરી, અને એ બામણ ના દીકરા ચાચી જોઈ કે ખાટી છે કે મેઠી છે, આ લાડવા બોમણ પેલા ચાચા એ માતા નો મંજૂર નથી, ભાત બનાયો બોમણ ના દીકરે ચોખા ધોઈ ના જાસ, આ ચોખા બોમણ એને બોમણ ના યાદ ચાચા એ માતા નો મંજૂર નથી. ભુવાની માતા બોલું મોડવો ઉડ્યો ઉડ્યો ને ઉડ્યો રે, ભુવાન પગે પગવા માંડ્યા અને ભુવા ના મોડા માં સુગંધ આવી, એટલે પેલા ચાર પોતરા કાતા ભુવો પાવરફુલ પીટ બેઠો કે અને આપણા હો ભુવા ખોટા કર્યા. અનુઓ દરબારો ઓ વાલા મરા ગરાશિયા, ઉછળતા છોડવા યતા કે મારી માતા નો મળવો ભૂવે ખોટો કીધો, આવડો પીટ ના આવ્યો હોત તો અમારું ડાયરું ના તૂટી ગયું હોત, ખૂણા મેં ધોકા પડી રહેલા ચાર જણા ઉભા થઈ ગયા, ચાલુ માતા ભુવા ને એક સરી હું હલવા મળ્યું, હલવા મળ્યું, હલવા મળ્યું રે ઓ. કોઈ મોડે હાલવા મળ્યું, કોઈ હાથમાં હાલવા મળ્યું, કોઈ પગે હાલવા મળ્યું, કોઈ બહેન હાલવા મળ્યું. એક જણો એવો હતો કે મારી મોડા બંધવા
બદરી ની મનના મોટા બે બંધવા બાર પડ્યા રે ઓ તમે જબરા કોણ જબરી જો મારા ધણી ની મૈયા બત્રી ને રેવા દેવ તો આજે મારો ધણી છે એની મેં જો બત્રી રેવા દેવું કે તો હું બત્રી ની બોન્ડ નથી કે હવા તો હું લેવું મારું કોઈ વાર વાંકો ના કરે અને જો તમારું આવી પડ્યું મહિને 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 ના કાઢી મેરું ના તો હું બત્રી ની બોન્ડ જીવ નથી કે વાલા મારા કરાયશિયા વાલા મારા દેવ ડાયરો ઓના પૈસા થાય ઓના રૂપિયા ચાર્જ લેવાય તરી 35,000 રૂપિયા એટલે આવ્યા જે અંદર છે એ ધારી બે હારી વાપરો તો આવી માતા બેહી જાય અને ભલું કઈ નાખે અને આવડી અવરી થાય તો આવી માતાની અવરી જીભ પડી જાય તો આપણા ઘરની ઘરવખડી બગડી જાય એટલે કહેવતમાં કીધું કે જીભ શું કરાવવા જીભ લાડવા ખવડાવે જીભ હગું કરે જીભ માતા લાવે જીભ જગા લાવે જીભ હારું ખવડાવે જીભ હારી જગાએ લઈ જાય જીભ મકાન કરાવે જીભ હારી બાબત રાજુભાઈ જેવા ભાઈ બને રાજુભાઈ જેવા ભગત મળે રાજુભાઈ જેવા ભયબંધ થાય અને જો મારા બાપ રે ગાડી અમરી પડી જાય તો તરિયા મેથી તોડી ના કરે ઓ મારા મોરીના પરમારો પછી લાગુ તમને કે જીભ વાપરજો એવી વાપરજો કે પોતે આપણે બેસીએ પોતે ભેગા રહીએ અલી મલી ખાઈએ એવી જીભ વાપરજો અગર જીભ શું ના કરાવે આટલે આપણી વાત બંધ થાય બોલો શીખોતા